BB and BT ammunitions at full charge to engage targets beyond 40 km. K9 Vajrati is designed and developed to meet technical requirements of shoot and school. On receipt of firing order, it can carry out first round of fire within 30 seconds of stoppage or within 60 seconds from the moment. After completing the mission, K9 Vajrati can quickly move away from the primary firing position prior to enemy's counter fire. This improves the survivability of the system and onboard equipment and guarantees the operation of sustained fire.
firing position based on gun location and altitude data from the navigation system.
તમારા વાઈડ છે. હજુ થોડા વાઈટ આવશે.
अरे तू ले ले बद्दा फोटा
राइट राइट આગળ નહીં જતો હે પ્લીઝ સર ને કે તમે ઉપર હેડ કરો ને ફોટો છે ભાઈ એટલે લફતર આવે છે ને હા હા તો પેલા પેલા લોકો ને હટાવવા પડે તો ઘરનું લોકો આવે ને તો પછી હા એક મિનિટ બધા જલ્દી લે થોડા કાચ ઓકે જેને આવે ને રૂપાણી સાહેબ બરાબર રૂપાણી સાહેબ આવે ચાલો આવી જાઓ રૂપાણી સાહેબ નીકળતા એક લઈ લે જલ્દી દોડી જા દોડ હા હા રેડી રેડી અમે બી રેડી છીએ અરે પેલા ને બોલાવી લે ને નીચે ઉપર વાળાને હા પેલું બી છે જે ગજમાં નાખતો છે નાખી દો લાવજો ને પહેરવું પડે અરે એક વાર તો ગભરી ગયું તમે લોકો એક વખત આ બધા ફોટોગ્રાફર એલએનટીમાંથી છે હા એ લોકો ઊભા રહી જજો પેલા તમારો ફોટો પડી દે ખોટી વાત તમને કોઈ નહીં કહે સર આપણને મળતા છે ને ભાઈ આપડે આપડો છે ને નિકટ પાડી દીધો ઓકે હા હા
ओके ડમા પાછળ ડમા પાછળ બધા આગળ આવે તો આગળ આવી ગયા હા હા સાહેબ ને ઉભા તો રાખો સર આવી ગયા ઓકે સર અરે તાસ્કામ લેતા આવજે અરે પાછળ આવજો ને એ પેલા અનિલ ને કઈ તાસ્કામ લેતા આવજે આપડે પહોંચી જવા હું વાઈટ લઈ લઉં છું બોલ હતો વાઈટ તો મારું બી છે કોઝર ને કઈ નઈ જે હોય તે લઈ આમાં હું જોવાનું આપડે 7 કલાક વચ્ચે જવાનું છે કે બહાર જવાનું છે ના ના અંદર અંદર ચાલ ને લગાવવાનું છે ને અહીંયા લગાવવાનું છે ને
અચ્છા સુસ્વાગત છે
સુસ્વાગતમ 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 આપણી સંસ્થા એલએનટીમાં સુરક્ષાને સર્વોત્તમ મહત્વ આપવામાં આવે છે. આપને અહીં આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સમાં એસેમ્બલી શોપમાં એકત્રિત થયા છે. અહીં આપાતકાલીન પરિસ્થિતિમાં બહાર જવાનો રસ્તો મંચની પાછળથી તેમજ પ્રવેશદ્વાર મંચની સામે છે. સેફ એસેમ્બલી પોઈન્ટ મંચની જમણી બાજુના ગેટ 20B પાસે છે. પર્યાપ્ત માત્રામાં ફાયર એક્સ્ટિંગ્વિશર અહીં ઉપલબ્ધ છે. સેફટી વોલન્ટિયર્સ આપાતકાલીન સ્થિતિમાં માર્ગદર્શન કરવા હેતુ અહીં મોજૂદ છે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણુ પ્રભાત, જય જય ગરવી ગુજરાત. ધ્વજ પ્રકાશે જળલ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, ભણવતું નીચ સંતતિ પ્રેમ ભક્તિની રીત, ઊંચી તુચ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ગુજરાતના પહેલા આધુનિક કવિ અને સુરતના સપૂત શ્રી વીર નર્મદની આ સુંદર પંક્તિઓની સ્મૃતિ મને આજે થઈ રહી છે જ્યારે આપણી સમક્ષ આપણા ગરવી ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ઉપસ્થિત છે. આજના ભવ્ય અને શુભ સમારોહમાં એલએનટી ડિફેન્સના સૌ કર્મચારીઓ તરફથી અને અહીં ઉપસ્થિત સર્વે સાથીઓ તરફથી આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીનું હું સ્વાગત કરતા હું હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવી રહી છું. ટેકનોલોજીનું નામ આવતા જ સૌથી પહેલો શબ્દ યાદ આવે એ છે એલએનટી. આપણા માનનીય પ્રધાનમંત્રીનું વિઝન આત્મનિર્ભર ભારત સાકાર કરે એ છે એલએનટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવો કે રામ મંદિરનું નિર્માણ, મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ કે K9 વજ્ર ઘન, એલએનટી હંમેશા નવા પડકારોનો સામનો કરવા તૈયાર રહે છે. અમારા આ એલએનટી પરિવારના વરિષ્ઠ શ્રી JD પાટીલ સાહેબ, હોલ ટાઈમ ડિરેક્ટર એન્ડ મેમ્બર ઓફ એલએનટી બોર્ડ, હેડ એલએનટી એન્ડ સ્માર્ટ બિઝનેસીસ, અને શ્રી YS ત્રિવેદી સાહેબ, હેડ હઝીરા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ જી નું હાર્દિક સ્વાગત કરતા ખૂબ ગર્વની અનુભૂતિ થઈ રહી છે. હવે આ સમારોહને આગળ વધારતા હું શ્રી YS ત્રિવેદી સાહેબને વિનંતી કરું કે તે પોડિયમ પર પધારી આજના મુખ્ય અતિથિનું સ્વાગત સંબોધન કરે. વી વેલકમ YS જી સર ફોર ધ વેલકમ એડ્રેસ ઓફ ટુડેઝ ચીફ ગેસ્ટ. સુંદર સમય છે, સુંદર વાતાવરણ છે, ઠંડીમાં પણ સુંદર મજાનું વાતાવરણ છે. આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી આપણા માનવંતા મુખ્યમંત્રીને વેલકમ ખૂબ આદર સહિત આપનું. મારા સિનિયર સાથી શ્રી જયંતભાઈ પાટીલ, વેલકમ જયંત. આપણી વચ્ચે સુરત શહેરના શ્રી તોમર સાહેબ અને શ્રી બંછાનિધિ સાહેબ છે. થેન્ક યુ સો મચ યુ આર હેયર. હું વિજયભાઈને કહેતો હતો કે જાન્યુઆરીનો મહિનામાં કંઈક સ્પેશિયલ છે. 2019ની જાન્યુઆરીમાં પ્રધાનમંત્રી પોતે અહીં હતા અને એમને ગન આપણે ડેડિકેટ કરેલી. ત્યાર પછી તે વખતે ઓફકોર્સ તે વખતના રક્ષામંત્રી શ્રીમતી નિર્મળાબેન પણ હતા. પછી 2020ની જાન્યુઆરીમાં આપણા ડિફેન્સ મિનિસ્ટર રક્ષામંત્રી પોતે રાજનાથસિંહ સાહેબ પણ હતા અને આજે આપણી વચ્ચે વિજયભાઈ છે. થેન્ક યુ સો મચ. 2022ના જાન્યુઆરીમાં આપણે કંઈક નવું શોધવું પડશે અને ફરીવાર એમને બધાને નિમંત્રણ આપવું પડશે. હું એક બહુ ટૂંકમાં હઝીરા બક્ષની રૂપરેખા આપવા પ્રયત્ન કરીશ. ગુજરાત ગવર્મેન્ટે અમને 200 એકર જમીન
1983 માં આપેલી અને તે વખતે ચુનંદા માણસો અમે બધા આવેલા અને ત્યારથી આ પ્લાન્ટની ઇતિહાસ ચાલુ થયો. અત્યારે એને 37 વર્ષ થયા. 1987 માં આ પ્લાન્ટનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું. તે વખતે ચાલુ કરેલું 200 એકરમાં અત્યારે આ 754 એકરમાં પથરાયેલું વિશ્વનું વન ઓફ ધ બેસ્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ એનીવેર ઇન ધ વર્લ્ડ. ગર્વની વાત એ છે કે અહીંયા રોજનો ફૂટફોલ 17,000 વ્યક્તિઓ કામ કરે છે, એમાંથી 5,000 એલએનટીના પોતાના પરમેનન્ટ કર્મચારીઓ છે. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે 84% તેમાંથી ગુજરાતના આપણા મિત્રો છે. સાથે સાથે એ પણ કહેવું પડે કે 34% વ્યક્તિઓ આપણા સુરત ડિસ્ટ્રિક્ટના છે. એટલે આપણે કામ કરીએ, સારું કામ કરીએ, પણ આપણા સમાજ અને આપણી આજુબાજુના સ્ટેટ ડિસ્ટ્રિક્ટ એ બધાનું ધ્યાન રાખીએ તેનો આ એક અમારો નમ્ર પ્રયાસ છે એલએનટી તરફથી. આ હઝીરા કોમ્પ્લેક્સે દેશની સેવા માટે ઘણા બધા નાના મોટા કાર્યો કર્યા છે. જેમ કે આપને ખ્યાલ હશે કે ભારતના સર્વોચ્ચ ન્યુક્લિયર રિએક્ટર અહીંયા બને છે. તારાપુરના ન્યુક્લિયર રિએક્ટર અહીંથી ગયા. કાકરાપારના જે 700 મેગાવોટ્સ છે તે પણ અહીંથી ગયા જશે. અરે, એ અહીંથી ઓલરેડી ગયા છે. સાથે સાથે રાજસ્થાનના ન્યુક્લિયર રિએક્ટર્સ પણ ગયા. અને અત્યારે હાલની સ્થિતિમાં હરિયાણાના ગોરખપુરના 2 ન્યુક્લિયર રિએક્ટર બની રહ્યા છે. મારે ગર્વની સાથે કહેવું પડે કે પ્રથમ દેશની ન્યુક્લિયર સબમરીન અરિહંત એનું હલ અહીંથી બનેલું અને અહીંથી ગયેલું. હું આપણી ડિફેન્સની ટીમ હેડેડ બાય જયંતભાઈ બધાને અભિનંદન આપું છું અને જયંતભાઈને વિનંતી કરું છું કે એવો બીજો એક ન્યુક્લિયર સબમરીનનો ઓર્ડર લાવે તો અમે બધા કામે લાગીએ. તદુપરાંત હાઇડ્રોક્રેકર રિએક્ટર્સ, ઇથિલિન ઓક્સાઇડ રિએક્ટર્સ, ઓએનજીસીના પ્લેટફોર્મ્સ, ઓફશોરના પ્લેટફોર્મ્સ, સુપરક્રિટિકલ બોઇલર્સ, સુપરક્રિટિકલ ટર્બાઇન્સ અને ન્યુક્લિયર ફોર્ટશોપ. મને કહેતા ખૂબ હર્ષ થાય છે કે તમે અમેરિકા કે કેનેડામાં ક્યાંય જો પેટ્રોલ ડીઝલ પુરાવો તો 70-80% ચાન્સ છે કે એ રિએક્ટર અહીંથી ગયું હશે. એટલે અમેરિકનોને કદાચ નહીં ખબર હોય પણ મારે તમને ઇન્ફોર્મેશન આપવી જોઈએ. આપણા જે મહાન પ્રોજેક્ટ્સ છે તેમાંથી અરિહંત ન્યુક્લિયર રિએક્ટર, સુપરક્રિટિકલ બોઇલર્સ એન્ડ ટર્બાઇન્સ, ટાંડા, કોરાડી, રાજપુર, એ બધે અત્યારે વર્કિંગ છે. સુપરક્રિટિકલ બોઇલર એટલે બહુ જ એફિશિયન્ટ બોઇલર છે અને નોર્મલ કરતાં 4-5% વધારે એફિશિયન્સી આપે છે. એટલે 1000 મેગાવોટનો પ્રોજેક્ટ તમે નાખો તો તમને 50 મેગાવોટનું રિએક્ટર પાવર પ્લાન્ટ ફ્રી આવે. તદુપરાંત અહીંથી લગભગ 60-65% રિએક્ટર્સ વિદેશોમાં જાય છે અને નાની મોટી કન્ટ્રીમાં નહીં, અમેરિકા, યુરોપ, ચાઇના, ઇવન ચાઇનામાં જાય છે. હું તમને કહેતા ગર્વ અનુભવું છું. દેશના લેવલે અને રાજ્યના સ્તરે આ યુનિટને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. આપણા જે કર્મચારીઓ છે તેને શ્રમરત્ન, શ્રમભૂષણ, શ્રમવીર અને શ્રમશ્રી દેવીના ટોટલ 26 ઓર્ડર મળ્યા છે. અને એમાંના ત્રણ નેશનલ લેવલે છે. એમાંના કેટલાક આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ તરફથી પણ આપણને આપણા બાળકોને મળ્યા છે. કેનાઇન વજ્રા વિશે ઓફકોર્સ આપણા સાથી જયંતભાઈ વાત કરશે. આ કોમ્પ્લેક્સને 18 મહિનામાં ઉભો કરવામાં આવેલો અને આપણા દેશના પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના એક પ્રયાસ રૂપે આને જોવો બહુ સાચું ગણાય.
આ સાથે હું વિરમું છું અને પ્રોગ્રામને આગળ ધપે તેવી વિનંતી. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. આજના અતિથિ વિશેષશ્રીનો સ્વાગત સંબોધન કરવા બદલ હું શ્રી વાય એસ ત્રિવેદી સાહેબનો આભાર માનું છું. સાચે સાચ લાર્સન એન્ડ ટુબ્રોની મહાનતાની ગાથા લાર્સન એન્ડ ટુબ્રો નામ પોતે જ કહી દે છે. ચાલવું અમારું કામ છે, પણ રાહ દેખાડનાર તો એવા આપણા વરિષ્ઠ સાહેબ અને રોલ મોડેલ શ્રી જેડી પાટીલ સાહેબ જ છે. એમના વક્તવ્ય સાંભળવા અમે સૌ હંમેશા તત્પર રહીએ છીએ. તો આજે આપણે સૌ તરફથી જેડી પાટીલ સાહેબને વિનંતી કરું કે તે પોડિયમ પર પધારી સંબોધન કરે. વી રિક્વેસ્ટ જેડી પાટીલ સર ટુ એડ્રેસ ધ ગેધરિંગ. મુખ્યમંત્રી વિજય રૂપાણીજી ઓર બાકી આદરણીય મિત્રગણ જો યહાં આજ આયે હૈ, વાયસ ત્રિવેદીજીને કહા કે જનવરી હમારી લીએ બહુત સ્પેશલ હૈ. મુજે યાદ હૈ દો સાલ પહેલે કા જનવરી જિસમે હમને પહેલી હિન્દુસ્તાની ગન યહાં સે ફ્લેગ ઓફ કી થી, જો પ્રાઇમ મિનિસ્ટર જીને યહાં સે એક ફ્લેગ ઓફ કી થી. આજ બરાબર દો સાલ હોને કો હૈ, 10 દિન બાકી હૈ ઓર ઉસકે અંદર હમ આજ 91 પે પહોંચ ચુકે હૈ. યે ઇતના આસાની સે નહી હો સકા ક્યોંકિ ગયે 10 મહિનો સે હમ કોવિડ સે કાફી ઇન્ફ્લુએન્સ્ડ હૈ. યે ફેક્ટરી તો હમને ચલા લી, લેકિન હમારે જો 1000 પાર્ટનર્સ હૈ જિનકી તરફ સે હમારે યહાં જો 82% હમને ઇન્ડિજનાઇઝેશન ઇસ ગન મેં કિયા હૈ, યે 1000 ફેક્ટરીઝ પૂરે દેશ મેં ફૈલી હુઈ હૈ. ઇસમે 150 ફેક્ટરીઝ ગુજરાત મેં હૈ. ઇસમે બાકી સારે સ્ટેટ્સ મિલકે 5 સ્ટેટ્સ ઓર લાર્સન ટુબ્રો કી ખુદ કી 6 ફેક્ટરીઝ ઇસકો હબ કી તરફ સે ઇસકો યે પ્લાન્ટ કો સપ્લાય કરતી હૈ. કે આસપાસ મેં જો 100-125 યુનિટ્સ હૈ વો યુનિટ સે વો એક ફેક્ટરી મેં પાર્ટ્સ ઓર સબસિસ્ટમ્સ આતી હૈ ઓર વહાં સે સબ એસેમ્બલી ફોર્મ મેં યહાં આતી હૈ, તાકિ યહાં હમે લગતા હૈ કે એક ફેક્ટરી એક પૂરા બિલ્ડિંગ કે અંદર યા એક વર્કશોપ કે અંદર પૂરા ટેન્ક બન ગયા જિસમે 13000 પાર્ટ્સ તો હમ ખુદ બનાતે હૈ. અગર 13000 પાર્ટ બનાને હોતે યહાં ખુદ તો હમે શાયદ ઓર્ડનન્સ ફેક્ટરી જૈસે 1000 એકર કી ફેક્ટરી લગતી ઓર વો 1000 એકર કી ફેક્ટરી કા હમ ઉસકે બાદ ક્યા કરતે. તો યે એક સપ્લાય ચેન એફિશિયન્સી કા અચ્છા ઉદાહરણ હૈ કે જિસમે આત્મનિર્ભર તો હમ બન હી ગયે, લેકિન આત્મનિર્ભર યે મોદીજીને કરીબન 5 સાલ પહેલે નારા દિયા કે હમે હર ચીજ યહાં બનાની હૈ, કમ મેક ઇન ઇન્ડિયા. કમ મેક ઇન ઇન્ડિયા જબ શરૂ હુઆ, મુજે ગર્વ હૈ કે લાર્સન ટુબ્રો 1938 મેં જબ શરૂ હુઈ ઓર 1939 મેં જબ સેકન્ડ વર્લ્ડ વોર શરૂ હુઈ તો હમારે યહાં આત્મનિર્ભરતા યા મેક ઇન ઇન્ડિયા 1939 મેં શરૂ હુઆ થા, ક્યોંકિ હમ કોઈ ચીજ ઇમ્પોર્ટ નહીં કર સકતે થે, હમ કોઈ ચીજ યહાં સે કિસી દૂસરે કે ઉપર ભરોસે પે હમ યહાં નહીં બના સકતે થે. ડિફેન્સ હમને 1941-42 મેં શરૂ કિયા થા ઓર 1941-42 કે બાદ બ્રિટિશ સરકાર નિકલ જાને કે બાદ ડિફેન્સ કા હમારા બિઝનેસ બંધ હો ચુકા થા. નેશનલાઇઝેશન હુઆ, હર ચીજ ગવર્મેન્ટ ઓપરેટ કરતી થી ઓર હમને સોચા જબ નયે વેપન સિસ્ટમ બનને શરૂ હુએ 1985 મેં, તો 85 મેં કલામ ડોક્ટર કલામ જો બાદ મેં પ્રેસિડેન્ટ બને, ડોક્ટર કલામ ને એલએનટી કો ઇન્વાઇટ કિયા ક્યોંકિ ઉનકા જો એક્સપીરિયન્સ થા લાર્સન ટુબ્રો કે સાથ, સારે સ્પેસ લોન્ચ વ્હીકલ્સ લાર્સન ટુબ્રો બનાતી થી, વો સ્પેસ લોન્ચ વ્હીકલ્સ હમને 15 સાલ બનાને કે બાદ જબ ઉનકા એક્સપીરિયન્સ થા કે યે કંપની બહોત કુછ કર સકતી હૈ, ઉન્હોને હમે ઇન્વાઇટ કિયા કે આપ સ્પેસ લોન્ચ વ્હીકલ તો હમારી લીએ બના સકતે થે, અભી આપ ડિફેન્સ મેં ભી મેરે સાથ આઈએ, મેરે ડિફેન્સ પ્રોગ્રામ સક્સેસફુલ બનાઈએ. કલામ સાહેબ કે સાથ જો રિલેશનશિપ શરૂ હુઈ થી 1985 મેં, વો આજ તક ચાલુ હૈ. 250 નયે પ્રોડક્ટ્સ આજ હિન્દુસ્તાન મેં
लासन टुब्रो और डीआरडीओ मिलके साथ में बने हैं, उसमें करीबन 100 प्रोडक्ट्स डीआरडीओ के साथ बने हैं। बाकी लासन टुब्रो की खुद की आरएनडी से यहाँ हिंदुस्तान में बने हुए प्रोडक्ट्स हैं। और हम लोग जो सातों फैक्ट्री ऑर्डर्स करते हैं, जो कहते हैं कि सात सिस्टर्स, ये सातों सिस्टर्स मिलके आज काफ़ी कुछ भारत देश के लिए हम हिंदुस्तान में बना लेते हैं। ये फैक्ट्री जब हमने बनाई, उसकी स्टोरी ऐसी थी कि केनाइन वज्र जो था, केनाइन वज्र तो पहले बनता था दूसरे नाम से, कोरियन फैक्ट्री इसको बनाती थी, लेकिन उनकी रिक्वायरमेंट जो थी और हमारी रिक्वायरमेंट जो थी हमारी आर्मी की, ये रिक्वायरमेंट बहुत अलग थी। और उनका बेसिक केनाइन खाली हमने इंजन, ट्रांसमिशन, ट्रैक, मेन गन इतना ही यूज़ किया है, बाकी हर चीज़ यहाँ हमने डिज़ाइन की और बनाई है। अभी ये जब करना था तो एक चांस था कि हम अगर हर प्रोटोटाइप या जो नया एक्सपेरिमेंटल मॉडल है इसको अगर बनाएंगे तो हमारा चांस ऑफ फेलियर ज़्यादा हो सकता है। लेकिन ये गर्व की बात है, हमारी सारी एलएनटी की जो टेक्नोलॉजी टीम है या डिज़ाइन टीम है इनकी, कि ये सबसे पहला टैंक जिसमें हज़ारों कंपोनेंट्स यहाँ हिंदुस्तान में डिज़ाइन किए गए बने, ये जब ट्रायल्स में गया तो 2 साल की पूरी ट्रायल्स के बाद ये पहली वेपन सिस्टम थी कि जिसमें हिंदुस्तान में बनी हुई या पूरी दुनिया से आई हुई कोई भी वेपन सिस्टम जिसमें 0 फॉल्ट, ये आज तक नहीं हुआ था। आर्मी हर वेपन सिस्टम में या हर इक्विपमेंट में कुछ ना कुछ फॉल्ट निकाल पाती थी, जो वज्र में उनको एक भी फॉल्ट नहीं मिला। हजारों टेस्ट करने के बाद और 3 साल करीबन कंटिन्यूस टेस्टिंग के बाद ये प्रोग्राम उन्होंने अप्रूव किया और भारत सरकार ने कहा 2017 में कि आपको कॉन्ट्रैक्ट देंगे, लेकिन पहले आपका कमिटमेंट होना चाहिए, जहाँ से आप ये बेसिक पार्ट्स उठा रहे हो तो आपकी जो कोरियन कंपनी है उनके साथ आपका पहले कॉन्ट्रैक्ट होना चाहिए। तो कोरियन मिनिस्टर जो है, कोरियन डिफेंस मिनिस्टर आए थे यहाँ, और ये फंक्शन हमने दिल्ली में किया था। कोरियन मिनिस्टर के प्रेजेंस में ये कॉन्ट्रैक्ट साइन हुआ था। हनवा के CEO हमारे जो पार्टनर हैं उनके CEO और मैंने साइन किया था, और उन्होंने उस वक्त ये विश की थी कि ये एफिशिएंटली बने जैसे हम बनाते हैं। उसके एग्जैक्टली 1.5 साल बाद जब प्राइम मिनिस्टर मोदी यहाँ आए थे और इस प्लांट का जो है लोकार्पण को देश के लिए अर्पण किया, उस दिन वही कोरियन डिफेंस मिनिस्टर यहाँ भी आए थे इसी प्लांट में, और वो कहते रहे वो प्लांट देखने के बाद और जो तरीके से काम यहाँ हो रहा है कि आपने खाली हम करते हैं वो नहीं किया, हम जो करते हैं उससे आपके लोग बहुत अच्छा काम कर पा रहे हैं, उससे काफ़ी आगे की चीज़ आप कर पा रहे हो। हमारी जो मैन्युफैक्चरिंग टीम है उसने जो सबसे पहला टैंक बनाया उसकी क्वालिटी जो लेवल की थी, वो क्वालिटी लेवल मैं कहता हूँ कि दुनिया में दूसरा कोई नहीं बना सकता है। जिसने खुद इतने टैंक बनाए उनसे हमारी क्वालिटी काफ़ी आगे की है, और उसी हिसाब से है कि जब हम रोबोट्स यूज़ करें उसका प्रोडक्टिविटी के लेवल से अलग तरीके से इसकी तरह देखें, एक्यूरेसी इसकी तरफ से देखें, तो ये एक अनमैच वेपन सिस्टम यहाँ बनी है। और हम सोचते हैं कि आगे जाके इसके रिपीट ऑर्डर्स आएंगे, इसके बाकी वेरिएंट्स बनेंगे, क्योंकि ये जो बेसिक व्हीकल सिस्टम हमने जो बनाई है, हम सोचते थे उस वक्त कि ये हमारी एग्जिस्टिंग फैक्ट्री थी पूना के पास, तड़ेगांव करके जगह है, वहाँ पे फैक्ट्री वहाँ बनेगी, खाली हमें ट्रैक की ज़रूरी थी कि पूरी हमारी खुद की ट्रैक टेस्टिंग फैसिलिटी हो। जो ट्रैक टेस्टिंग फैसिलिटी आपने अभी देखी और आप टैंक में उसमें कुछ डिस्टेंस तक चल भी पाए, वो फैसिलिटी कहीं पे नहीं थी। ये एक फैसिलिटी इस तरह की है, अहमदनगर में है महाराष्ट्र में, दूसरी है आवड़ी के पास कि जो चेन्नई के पास है, तीसरी है हैदराबाद के पास में, दूसरी ऑर्डिनेंस फैक्ट्री जो है सरकारी, और सरकारी फैक्ट्री हमें तो वहाँ आके वो टेस्टिंग को लिए अलाउ नहीं करने वाली थी क्योंकि हम तो कॉम्पिटिटर्स थे। तो हमें एक डिसाइड करना था कि ट्रैक्स कहाँ बने और फैक्ट्री का प्रोडक्शन कहाँ हो। जैसे डिफेंस मिनिस्टर के साथ में, कोरियन डिफेंस मिनिस्टर के प्रेजेंस में हमने कॉन्ट्रैक्ट साइन किया,
इसका न्यूज़ रिलीज़ प्रेस कॉन्फ्रेंस के बाद देखा। और मैं ये कहना चाहता हूँ कि हिस्ट्री इस तरह से बनती है कि उसके पीछे न्यूज़पेपर आर्टिकल पढ़ने के बाद गुजरात स्टेट के जो उस वक्त प्रिंसिपल सेक्रेटरी थे एम के दास जी ने चिट्ठी लिखी हमें, नायक साहब को चिट्ठी आई और कहा कि भाई आपकी जो टीम है उनके साथ मैं बात करना चाहता हूँ, हमारे यहाँ यह फैक्ट्री क्यों ना बनाएं दूसरी जगह बनाने से, और हम बात करना चाहेंगे। तो यहाँ से शुरू हुई कि ये फैक्ट्री तड़ेगांव में बनने की जगह पे पूरी फैक्ट्री यहाँ हुई। त्रिवेदी जी ने कहा बहुत अच्छी स्पीड से फैक्ट्री तैयार हुई, तो जिस दिन हमारी पहली टैंक गन बनानी थी तो ये फैक्ट्री तैयार थी। और दो साल में करीबन अगर कोविड नहीं होता तो हम शायद अगस्त सितंबर तक 100 के 100 डिलीवर कर चुके होते। सप्लाई चेन हमारी जो स्लो हो चुकी है वो हिंदुस्तानी सप्लाई चेन नहीं है, दुनिया भर से इस गन में करीबन 12-15 कंपोनेंट्स अभी भी आते हैं। और आज जो परिस्थिति है वो है कि इसमें के कुछ कंपोनेंट 100वीं गन के लिए आज भी हमारे पास नहीं है, गए नेक्स्ट 15 दिनों में हम समझते हैं वो पार्ट्स यहाँ आ जाएंगे और यह मंथ एंड या फरवरी के पहले हफ्ते तक हम 100वीं गन यहाँ से डिस्पैच कर पाएंगे। तो इस फैक्ट्री का एक और स्पेशलिटी इसलिए रहेगी कि जो ऑपरेशनल एफिशिएंसी जो है, आपने सबसे पहला प्रोडक्ट अगर उसके लिए 100 आवर्स आपने यूज़ किए हमारी खुद की टीम के, तो जब आप 25वीं बनाए या 50वीं बने या 75वीं सिस्टम बने तो उसमें कितना बने। मैं गर्व के साथ ये भी कहना चाहता हूँ कि पहले गन में अगर हमने 100 यूनिट मैन पावर यूज़ की तो हमारी आज की पोजीशन जो है उसमें हम करीबन 1/5 मैन पावर यूज़ करते हैं। जो एफिशिएंसी है वो 5 गुना हो चुकी है और ये सिर्फ 100 के प्रोडक्शन में हम लोग अचीव कर पाए हैं। ये एक मैं कहता हूँ कि हमारी जो ह्यूमन टैलेंट है या तो हमारे यहाँ के जो लोग हैं उनका एक कहते हैं कि सोचने का तरीका जो है या काम करने का जो ढंग है उसके वजह से ये हो पाया है। हमेशा हर चीज़ के पीछे कि हम कैसे समझें, इसको समझने के बाद इसको इम्प्लीमेंट कैसे करें, और जो इम्प्लीमेंट किया उसमें हम दूसरी तरह से सोचे कि इसको और अच्छा कर सकते हैं क्या, और अगर अच्छा कर सकते हैं तो ये प्रोसेस जो है ये कंटिन्यूस शुरू रहता है, ताकि दूसरी बार तीसरी बार चौथी बार हम सोचते हैं तो एफिशिएंसी एक कम्प्लीटली डिफरेंट डायमेंशन ले पाती है। INS अरिहंत का जिक्र किया था त्रिवेदी जी ने, मैं कहना चाहता हूँ कि हम ज़्यादा दूर नहीं हैं रिपीट ऑर्डर के। हम समझते हैं कि 2021 कुछ अच्छी खबर ले आएगा साल ख़त्म होने के पहले, तो हम वेट करते हैं कि वज्र भी रिपीट हो। मुझे अभी करंटली प्रोमिसेस है मिनिस्ट्री से कि एटलीस्ट सम नंबर्स, इफ़ नॉट द एंटायर रिपीट, पूरे 100 तो नहीं है लेकिन कुछ नंबर्स ज़रूर हमें मिलेंगे तो फैक्ट्री शुरू रहेगी। जब तक हमारे पास ये टीम है हम कुछ भी करके कहीं से ना कहीं से ये ऑर्डर लाते रहेंगे। और मैं एक और चीज़ कहना चाहूँगा कि हमारा प्रोडक्ट जब बनता है और जब हमारा कस्टमर उसके लिए बहुत गर्व महसूस करता है उसको यूज़ करने के लिए, इसका सबसे अच्छा उदाहरण है कि लार्सन & टुब्रो के बने हुए वेपन सिस्टम जो आज नेवी में करीबन 110 शिप्स के ऊपर हमारी सिस्टम्स और वेपन्स अवेलेबल है। नेवी के चीफ जो है हमारे, उन्होंने उनके मित्र देशों से कहा, मित्र देशों के नेवी चीफ से, और हमारा एक्सपोर्ट शुरू हो गया। अभी ये स्टोरी जो है आर्मी इक्विपमेंट की तरफ धीरे धीरे आ रही है। हमारे आर्मी चीफ आज ये सोचते हैं कि आपके इक्विपमेंट इतने अच्छे क्वालिटी के हैं तो ये एक्सपोर्ट होने चाहिए। और मैं ये भी कहना चाहता हूँ कि रिसेंटली जो विजिट्स हुई आर्मी चीफ की, उन्होंने ये सब्जेक्ट के बारे में मित्र देशों से बात करनी शुरू की है। हमने लास्ट वीक कुछ न्यूज़ आइटम्स पढ़े कि भारत एक्सपोर्ट करना चाहता है आकाश वेपन सिस्टम को। हम फैक्ट्री में अभी अगर चलते आते हैं तो आकाश वेपन सिस्टम यहाँ बन रही है।
पिनाका एक्सपोर्ट करना चाहते हैं, पिनाका वेपन सिस्टम यहाँ नहीं दूसरी फैक्ट्री में बन रही है, और K9 वज्र आर्मी चीफ समझते हैं कि हमारी K9 वज्र जो है जो डेजर्ट फाइटिंग के लिए दुनिया की सबसे अच्छी गन सिस्टम है, तो जो जो एरियाज़ में दुनिया भर में जहाँ डेजर्ट फाइटिंग की कैपेबिलिटी ज़रूरी है तो वहाँ पे वज्र एक्सपोर्ट हो। और विथ ऑल दीज ब्लेसिंग्स हम समझते हैं कि अगले साल डेढ़ साल में हमें कुछ मेजर सक्सेसेस मिलेंगे, ना कि खाली इंडियन आर्म फोर्सेस के लिए हम काम करें, ऑल्सो दुनिया भर में ये एक्सपोर्ट कर सके, जिससे दूसरे जो हमारे मित्र देश हैं उनको एक अलग तरीके की पावर मिले। विद दैट एज अ विश आई विल से दैट आज का दिन है कि मुख्यमंत्री रूपाणी जी यहाँ पे अब पधारे हैं, और ये मैं समझता हूँ कि एक स्पेशल ब्लेसिंग्स होती है हर फैक्ट्री के लिए, कि हमारे यहाँ जब जितने बड़े बड़े लोग आते हैं उनका ब्लेसिंग यहाँ रहता है, और हम एक छोटे से उसमें कहते हैं कि एज अ सिंबल आज मुख्यमंत्री जी ने एक यहाँ पे छोटे से पौधे का लगाया है, और ये पौधा जैसे जैसे ग्रो करेगा मैं समझता हूँ कि ये फैक्ट्री उसी तरह से प्रोग्रेस करेगी, उसी तरह से प्रॉस्पर करेगी। विद दैट विश लेट मी से थैंक यू सो मच। जय हिंद, जय गुजरात। अपना मार्गदर्शक श्री जेडी पाटिल साहेब ना प्रोत्साहक शब्दों थी आखी सभा में ऊर्जा नो संचार थई गयो छे। थैंक यू जेडी पाटिल सर। हवे ए पड़ आवी गई छे जेना माटे आपणे सौ आतुर छे। आ समय मने अपना हिंदी कवि डॉक्टर सुनील जोगी नी कविता नी चार पंक्तियों नु स्मरण थाई छे, जे हूँ प्रस्तुत करवा मांगु छु। यह नरसी मेहता की धरती तारक मेहता छाए, सोमनाथ द्वारकापुरी और अक्षरधाम सुहाए, यहाँ मुरारी बापू की राम कथा की थाती, दुनिया भर में धूम मचा है देखो है गुजराती, यहाँ डांडिया गूंज रहा है सारी सारी रात, जय 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 गुजरात हमारा जय 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 गुजरात, गांधी और पटेल की जन्मस्थली यहाँ खुशहाली, सारे नगर विकास के मॉडल खेतों में हरियाली, यहीं अहमदाबाद सूरत और वडोदरा बसे हैं जिनके कोने कोने में भारी उद्योग लगे हैं, बेकारी का नाम नहीं रोजगार बहुतात, जय 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 गुजरात हमारा जय 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 गर्वी गुजरात। सुख शांति समृद्धि अने सुमेड़नो संगम एटले गुजरात, अने आ गर्वी गुजरात नु प्रतिबिंब एटले आपणा लोक लाड़ीला लीडर श्री विजयभाई रूपाणी जी, जेमणे આજે તેમની હાજરી માત્રથી આપણી શોભાની સભામાં અભિવૃત્તિ કરી છે। હું માનનીય મુખ્યમંત્રીજીને વિનંતી કરું કે તેઓ પોડિયમ પર પધારી એમના ઉર્જાત્મક શબ્દોથી સભાનું સંબોધન કરે। મંચ ઉપર ઉપસ્થિત લાર્સન એન્ડ ટબ્રો લિમિટેડના હેડ અને ડાયરેક્ટર શ્રી જયંત પાટીલજી, એલએનટીના સીઈઓ હજીરાના હેડ શ્રી યોગેશ ત્રિવેદીજી, એલએનટીના અધિકારીઓ શ્રી અરુણ રામચંદાનીજી, સંજીવ મૂળ ગાવકરજી, અનિક દેસાઈજી, ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો સમગ્ર રાજ્ય વતી એલએનટીને વજ્ર ટેન્ક બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કારણ કે ગુજરાતની ધરતી ઉપર અભેદ કિલ્લા સમાન આયુધ એટલે વજ ટેન્ક એના નિર્માતાઓએ જરા જે
100 ટેન્ક માં 91મી ટેન્ક અને એ ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં ગુજરાતની જનતા વતી મને અહીંયા ઉપસ્થિત રાખો એ માટે પણ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી દેશના સુકાન સંભાળ્યું ત્યારથી આપણી આ દેશ આત્મનિર્ભર બને, મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા એના ઉપર જોર આપ્યું, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા આ બધા સૂત્રો આ દેશની જનતામાં એક નવી આશા, જોમ, જુસ્સો દેશના જનતામાં ઊભો થયો અને દેશે પણ એમની વાત ઝીલીને આત્મનિર્ભર ભારત એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ડિફેન્સના સાધનો અગાઉ મોટા ભાગે આપણે ઇમ્પોર્ટ કરતા હતા અને ડીઆરડીઓ મારફત આપણે શરૂઆત કરી કે આપણે ત્યાં જ રિસર્ચ થાય, આપણે ત્યાં સંશોધન થાય, આરએનડી બને. પણ આનંદ એ વાતનો છે કે સમગ્ર દુનિયામાં એલએનટી કંપનીએ એન્જિનિયરિંગમાં જે ગુણવત્તા, ક્વોલિટી, અશક્ય વસ્તુને બનાવવી કરવી એમાં એમની નિપુણતાએ આજે આ દેશનું ગૌરવ વધાર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એની જાહેરાત થઈ, આદરણીય નરેન્દ્રભાઈએ જાહેરાત કરી કે દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ બનશે. અમેરિકાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા 3 ગણું બનશે. ત્યારે આમ લોકોને નવાઈ લાગતી હતી કે આ શક્ય છે, આપણા પાસે આ ટેકનોલોજી, એન્જિનિયર, કંપની કેવી રીતે ઊભું કરશે. પણ એલએનટીએ આ બીડું ઝડપું અને આજે દુનિયા આખીએ સલામ મારવી પડે કે ભારતે બનાવ્યું અને આપણા બધા માટે એ ગૌરવરૂપ બન્યું. વાત સાચી છે, મોટેરા સ્ટેડિયમ આપણું મોટું સ્ટેડિયમ, એ પણ દુનિયાનું મોટું સ્ટેડિયમ કે જ્યાં ટ્રમ્પે એમનું ઉદ્ઘાટન કર્યું અને એનું પણ એન્જિનિયરિંગ, એની વિશાળતા, એના માટે પણ એલએનટીને આપણે જસ આપવો પડે. આવા અનેક પ્રોજેક્ટ્સ એલએનટીએ બનાવ્યા છે અને હવે વજ્ર ટેન્ક, સંસ્કૃતમાં કહેવત છે કે વજુદ અપી કઠોરાણી મધુની કુસુમાદપી, એટલે કે લાર્સન એન્ડ ટોબ્રોના ચેરમેન અને ગુજરાતી પદ્મશ્રી અનિલ નાયકના નેતૃત્વમાં આજે એલએનટીએ આ સંસ્કૃત સુભાષિતને એને ચરિતાર્થ કર્યું છે. એલએનટી માર્ગો, પુલ, ટ્રેન, પાઇપલાઇનો, મકાનો આ બધું તો બનાવ્યું છે, પરંતુ પોતાની આગવી ક્ષમતાથી મુદુની કુસુમા દીપઈ એને રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું છે. આ અદ્યતન ટેન્ક દુશ્મનના દાંત ખાટા કરી દેશે એમાં કોઈ શંકાની વાત નથી. અને જે રીતે નરેન્દ્રભાઈએ સેનાનું મોરલ અપ કર્યું છે, સર્જિકલ સ્ટ્રાઇકો કરી અને દેખાડી દીધું છે કે ઈંટનો જવાબ પથ્થરથી મળશે અને એના માટે
આપણી સેનાને સાધન સજ્જ બનાવવા, લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી, વેપન, સાધનો એ હવે આપણા દેશમાં આપણી સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કરી રહી છે. ગુજરાતને એ વાતનો આનંદ છે કે ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ ઇકોલો સિસ્ટમ નરેન્દ્રભાઈએ છેલ્લા બે દાયકામાં એવી સુંદર બનાવી છે કે આ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન આ ગુજરાત બન્યું છે. અને બધી કંપનીઓ ગુજરાતમાં પ્રોજેક્ટ નાખવાથી કંપની આગળ વધે છે, ઇન્વેસ્ટમેન્ટ માટે પણ નિશ્ચિંત બને છે, કારણ કે પોલિસી ડ્રીવન સ્ટેટ આપણું છે, આપણે બધી પોલિસી બનાવીએ છીએ. તાજેતરમાં જ આપણે ડિફેન્સ પોલિસી બનાવી, એરોસ્પેસ પોલિસી બનાવી, હમણાં મેં સોલાર પોલિસી એનાઉન્સ કરી. દરેક વસ્તુની પોલિસી બને અને પોલિસીના લાભો દરેકને મળે, જેથી કરીને કંપની લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ માટે નિશ્ચિંત બની રહે. અને પોલિસી ડ્રીવન સ્ટેટ હોવાને કારણે કદી મુશ્કેલી નહીં પડે એવા વિશ્વાસ સાથે કંપનીઓ અહીંયા કામ કરી રહી છે અને ઉત્તરોત્તર વધારો થતો જાય છે. આ કોરોનાના કોવિડના કપરા કાળમાં આપણું એફડીઆઈ 400 ગણું વધ્યું છે, 400 ગણું. અને ભારતમાં 52% એફડીઆઈ આપણે મળ્યું છે ગુજરાતને, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, અને 48% આખો દેશ છે. એનો મતલબ ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન છે. આવનારા દિવસોમાં પણ આપણે ડિફેન્સ ઇક્વિપમેન્ટ એના મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતમાં થાય અને એના માટે રાજ્ય સરકાર સંપૂર્ણ તૈયાર છે, સજ્જ છે, ગંભીર પણ છે. એની આવશ્યકતા જે રીતે હમણાં વાત થઈ, પાટીલજીએ કીધું કે અમારે જે આ સાધનો બનાવી એના ટ્રેક બનાવવા પડે, ફાયરિંગ રેન્જ બનાવવી પડે, ટેસ્ટિંગ માટેના ટ્રેક બનાવવા પડે, આ બધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ધોલેરા અને કચ્છ એના રણમાં આવનારા દિવસોમાં પણ અમે આગળ વધવાના છીએ. સાથે સાથે જેમ ટેન્ક અને જે આપણી તોપો છે એને એ પ્રકારની રેન્જ જોઈ, એરોપ્લેનો એટલે કે ડિફેન્સના ફાઇટર પ્લેન, સાથે સાથે બાકીના પ્લેન એને પણ એ પ્રકારની ટેસ્ટિંગની સ્ટ્રીપ જોઈએ, આ બધી વસ્તુના વિચાર અને નિર્ણયો ચાલી રહ્યા છે. ઝડપથી નિર્ણય પણ કરીએ છીએ. ઇન્ડસ્ટ્રીઝ પોલિસી પણ 2020 આપણે જાહેર કરેલી છે અને આત્મનિર્ભર ભારત જે નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે એ સાકાર ત્યારે જ થશે કે રાજ્ય સરકારો એના આધારિત પોલિસી બનાવે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, અને ઝડપથી બધી પરમિશનો, જરૂરિયાતોને પણ એટેન્ડ કરવામાં આવે, સિંગલ વિન્ડો સિસ્ટમ, આ બધી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે. મને આનંદ પણ એ વાતનો થયો કે 2017 અમારા ઇન્ડસ્ટ્રી સેક્રેટરી મનોજ દાસે, એમ કે દાસે પત્ર લખ્યો હતો અને તમે નિર્ણય કર્યો કે ભાઈ ગુજરાતમાં બનાવીએ, અમારું ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ
પછી એના સન લગ્ન રેવન્યુથી માંડી અને અમારું ઇલેક્ટ્રિક એટલે કે ઉર્જા ખાતું, કારણ કે ઇન્ડસ્ટ્રીઝને જમીનો જોઈએ, પાણી જોઈએ, ઉર્જા જોઈએ, આ બધી વસ્તુ એ ઝડપથી પ્રાપ્ત થાય એટલા માટે અમે લોકો સામૂહિક એક હાઈ પાવર કમિટી બનાવી જેમાં બધા ડિપાર્ટમેન્ટના સેક્રેટરી, ચીફ સેક્રેટરીની હાજરીમાં અને અમે એ પ્રકારના સૌ મંત્રીઓ મુખ્યમંત્રી સાથે અમે બેસીને દરેક જે કાંઈ મોટા ઉત્પાદન કરી રહી છે ફેક્ટરીઓ એના પ્રશ્નોના નિરાકરણ પણ ઝડપથી કરીએ છીએ. પ્રગતિ ગુજરાત જે રીતે ભારતમાં પ્રગતિ એટલે પ્રગતિ ભારત છે એમ પ્રગતિ ગુજરાત કે બધા જવાબદાર અધિકારીઓ સાથે હોય, પ્રશ્નોનું ત્યાંને ત્યાં નિરાકરણ થાય, એક નિર્ણાયક સરકાર. અને હવે સમય ગુમાવો પાલવે એમ નથી, ઝડપથી નિર્ણય થાય, ઝડપથી કામો થાય, સમયબદ્ધ આયોજન થાય અને સમયબદ્ધ પરિણામ મળે એ દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે. અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર એનો પણ વિશેષ વિચાર કરીને એની સ્કિલ ડેવલપમેન્ટ, દાખલા તરીકે અમારે રાજકોટથી હું આવું છું તો એટલું બધું આગવી પોતાની સ્કિલ નાના નાના એમએસએમઈ ધરાવે છે અને રાજકોટના નાના નાના ઉદ્યોગના લોકો પાર્ટસ બનાવીને બધી મોટી કંપનીઓને સપ્લાય કરે છે. નાસામાં પણ ગયા છે, બોઈંગમાં પણ ગયા છે અને ઈસરોમાં પણ સપ્લાય કરે છે. તો આ સ્કિલ છે આપણી પાસે અને એ સ્કિલનો વધુને વધુ સારો ઉપયોગ થાય અને દુનિયાના જે પડકારો છે એમાં આપણે પાછળ ન રહીએ. ગુજરાત રોલ મોડેલ છે, ગ્રોથ એન્જિન છે, એ સતત ગુજરાત સજાગ છે, સતત બનતું પણ રહેશે. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈના જે સપના છે કે આ ભારત માતા જગતજનની બને, આ ભારત માતા આત્મનિર્ભર બને, આ ભારત માતા સુખી સંપન્ન બને એ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ. આપ સૌને ફરી વખત આ વજ્ર ટેન્ક બનાવવા માટે, ઝડપથી સપ્લાય કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. આપ સૌને નવા વર્ષમાં પણ શુભકામનાઓ આપું છું. 2022ની જાન્યુઆરીમાં આવું જ કંઈક નવું હોય તેવી પણ શુભકામના આપું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. આપના ઉત્સાહદાયક અને ઉર્જાત્મક શબ્દોથી સભાનું સંબોધન કરવા માટે માન્ય મુખ્યમંત્રીજીનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું LNT ડિફેન્સ હજીરા યુનિટ હેડ શ્રી સંજીવ મુલગાંવકર સાહેબને વિનંતી કરું છું કે તેઓ મંચ પર પધારીને આજના મુખ્ય મહેમાન માન્ય શ્રી વિજયભાઈ રૂપાણીનું શાલ ઓઢાડીને સન્માન કરે. ક્ષણભર માટે રહે છે પણ તેની સ્મૃતિ હંમેશ માટે રહે છે. તો આપણને અવિસ્મરણીય બનાવવા માટે હું આદરણીય શ્રી JD પાટીલ સાહેબને વિનંતી કરું છું કે તેઓ માનનીય મુખ્યમંત્રી અતિથિ શ્રી વિજયભાઈ રૂપાણીજીને આ પ્રસંગ માટે સ્મૃતિ ચિહ્નથી સન્માનિત કરે. અને હું શ્રી અરુણ રામચંદાની, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ LNT ડિફેન્સ, અને શ્રી સંજીવ મુલગાંવકર, યુનિટ હેડ LNT ડિફેન્સ હજીરાને અનુરોધ કરું છું કે તેઓ મંચ પર ઉપસ્થિત રહીને સ્મૃતિ ચિહ્ન પ્રદાન કરવામાં સહભાગી બને. આપ સભી સે નિવેદન હૈ કે આપ સભી અપને સ્થાન પર ખડે હોકર સન્માન કે તોર પર તાલીઓ કી કરતલ ધ્વનિ સે માનનીય મુખ્યમંત્રી મહોદય કા દિલ સે અભિવંદન કરે.
માન્ય મુખ્યમંત્રી મહોદય શ્રી વિજયભાઈ રૂપાણીજી, શ્રી જેડી પાટીલજી, શ્રી વાયસ ત્રિવેદીજી, આજ કા યે દિન એલએનટી પરિવાર કે લિયે એક ઐતિહાસિક દિન હૈ। માન્ય મુખ્યમંત્રી મહોદય હમારે કેમ્પસ મેં પધારે એવમ ઉનકે હાથો સે 91st K9 વજરા કા ફ્લેગ ઓફ હુઆ। યે હમ સબ કે લિયે એક આશીર્વાદ હૈ ઓર ગર્વ કા વિષય હૈ। આપકે પ્રસ્તુતિ સે હમારી યુવા ટીમ કો પ્રોત્સાહન મિલા હૈ। મેં માન્ય મુખ્યમંત્રી મહોદય સે પ્રતિ તહ દિલ સે આભાર વ્યક્ત કરતા હું। જબ K9 વજ્રા કોન્ટ્રેક્ટ કા એલાન 2017 મેં હુઆ થા તો ઉસ સમય આપકે શાસન ને હમારે ચેરમેન કો ન્યોતા દિયા થા કે ઇસ પ્રોજેક્ટ કી નિર્માણ શૈલી ગુજરાત રાજ્ય મેં હો ઓર સર આપને એવમ આપકે પ્રતિષ્ઠાન ને ઇસ ફેસિલિટી કો સ્થાપિત કરને મેં અપના ભરપૂર સહયોગ દિયા હૈ, જિસકે કારણ હમ સબકો રાષ્ટ્ર નિર્માણ મેં એવમ ગુજરાત પ્રદેશ કી સેવા કરને કા અવસર પ્રાપ્ત હુઆ હૈ। યે K9 વજ્ર પ્રોગ્રામ ગુજરાત પ્રદેશ કા ગર્વ ચિહ્ન હૈ। જબ ભારતીય ફૌજી ઇસ ગન કો દેખતા હૈ તો વો ગર્વ સે કહેતા હૈ કે યે ગન ભારત મેં બના હૈ ઓર હમે લગતા હૈ કે ભારત આત્મનિર્ભર હુઆ હૈ। હમ સબ એલએનટી પરિવાર કે લોગ આપકે ઇસ સહયોગ એવમ આશીર્વાદ કે લિયે હમેશા આભારી રહેંગે। આપકી સરકાર કે સહયોગ ઓર આશીર્વાદ હમારે ઉદ્યોગ ઓર ઇસ વિશ્વ સ્તરીય મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ પર ઇસી તરહ બના રહે યહી હમારી અપેક્ષા હૈ। ઇસ કોમ્પ્લેક્સ કે હજારો યુવા ટેકનિકી કર્મચારી ઓર ઇસકે સહયોગી હજારો MSME ઉદ્યોગ કા ભવિષ્ય સરકાર કી આત્મનિર્ભરતા ઉદ્યોગ નીતિઓ પે નિર્ભર હૈ। મંચ પે ઉપસ્થિત શ્રી જેડી પાટીલ જિન્હોને ઇસ યુવા ટીમ ઓર હમ સભી ડિફેન્સ એમ્પ્લોઈઝ કો કા માર્ગદર્શન કિયા હૈ એવમ જિનકે નિરંતર પ્રયાસો સે હમ એલએનટી ડિફેન્સ મેં નયે નિર્માણો સે આત્મનિર્ભર ભારત કી દિશા મેં અપના કદમ બડા પાયેંગે। મેં ઇન સબ કે લિયે શ્રી જેડી પાટીલજી કો ધન્યવાદ દેતા હું। શ્રી વાયસ ત્રિવેદી સર જિન્હોને હઝીરા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ કે વિકાસ મેં અપના મહત્વપૂર્ણ યોગદાન દિયા હૈ એવમ આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સ કો તૈયાર કરને મેં હમારા માર્ગદર્શન કિયા હૈ ઓર હમે હર તરહ કે સહયોગ દિયા હૈ। મેં શ્રી વાયસ ત્રિવેદી સાહેબ કો શુક્રિયા અદા કરતા હું। હમ મ્યુનિસિપલ કમિશનર શ્રી પાની ઓર પુલિસ કમિશનર શ્રી તોમર કા આભાર વ્યક્ત કરતે હૈ। ઇસ કાર્યક્રમ કો સફલ બનાને કે લિયે એવમ હમારે મિશન કો પૂર્ણ કરને કે લિયે મુખ્યમંત્રી કાર્યાલય પ્રશાસન એવમ પુલિસ ફોર્સ કા ભી તહે દિલ સે આભાર વ્યક્ત કરતે હૈ। કાર્યક્રમ મેં પધારે સભી મહેમાન વરિષ્ઠ એમ્પ્લોયી સહકર્મીગણ એવમ મીડિયા એન્ડ પ્રેસ કો ભી ધન્યવાદ દેતા હું। મેં કાર્યક્રમ કો સફલ બનાને કે લિયે ઓર્ગેનાઇઝિંગ ટીમ ઓર જિન્હોને ભી પ્રત્યક્ષ યા અપ્રત્યક્ષ રૂપ સે સહયોગ દિયા હૈ ઉન સભી કા હાર્દિક અભિનંદન કરતા હું। જય હિન્દ, જય ગુજરાત। ધન્યવાદ અરુણ રામચંદાની સર આપકે પ્રોત્સાહક વચનો કે લિયે। અભી મેં સબસે નિવેદન કરતા હું કે વે અપને સ્થાન પર બેઠે રહે। પહેલે VIP કે પ્રસ્થાન હોને કે બાદ હી હમ સબ યહાં સે પ્રસ્થાન કરેંગે।